जय श्री कृष्ण। हूँ डॉक्टर विशा पटेल। आप सब संगीत रसिक मित्रों नु मारी यूट्यूब चैनल सासे संगीत मा स्वागत करू छु। तो आज आपणे शीखीशुं राग तिलक कामोद नो ध्रुवपद। तो आ जे ध्रुवपद छे ए ताल चौताल मा निबद्ध छे। तेना नोटेशन नी लिंक मैं नीचे डिस्क्रिप्शन बॉक्स मा मुकेल छे, तो आप सब ए जोई लेवी। स्थायी अने अंतरा बन्ने पहली मात्रा थी शुरू थाय छे। तो सौथी पहला आपणे एनी ठाय लय गाईशुं, એટલે એમાં ઠાય લયમાં પણ સૌથી પહેલાં એના નોટેશન્સ ગાઈશું, પછી એના લિરિક્સ ગાઈશું, પછી છેલ્લે એકલા લિરિક્સ ગાઈશું, પછી આ ધ્રુપદનું આપણે દુગુન અને ચોગુન કરીશું। તો સૌથી પહેલા ચાલો આપણે ઠાય લઈ ગાઈએ। આગળ જણાવ્યા પ્રમાણે ઠાય લઈની સોરી સ્થાયી અને અંતરા પહેલી માત્રાથી શરૂ થાય છે। તો આપણે પહેલી માત્રાથી ઠાય લઈ શરૂ કરીશું। No!
ચાંદા. હવે આપણે ફક્ત લિરિક્સ ગાઈશું. નોટેશન અને લિરિક્સ તમને સમજાવવા માટે હોય છે. ઓરિજિનલ આપણે ફક્ત લિરિક્સ જ ગાઈશું. પહેલી માત્રાથી શરૂ કરીએ. એટલે કે સિંગલ લય તમે જે કહેતા હોય એ પૂર્ણ થાય છે. હવે આપણે એનું દુગુન ગાઈશું. તો દુગુન ગાવા માટે આપણે સૌથી પહેલા થાય લયની પહેલી લાઈન, અરે સોરી, સ્થાયીની પહેલી લાઈન થાય લયમાં ગાઈશું. પછી દુગુન કરીશું. દુગુન કે ચોગુન કે તિગુન તમે ગમે તે ગાતા હોય એ આ રીતે જ ગવાય છે કે આપણે એક લાઈન કમસે કમ સિંગલ લયમાં એટલે કે થાય લયમાં લેવી પડે છે. તો જ તમે કોને સાપેક્ષમાં કોને કમ્પેરેટિવલી દુગુન કે તિગુન કે ચોગુન કંઈક કરી રહ્યા છો એ તમને ખ્યાલ આવે. તબલાની લય વધારવાની નથી, આપણે ફક્ત ગાવાની લય જ વધારવાની છે. તો આપણે પહેલી માત્રાથી થાય લય લઈશું. સ્થાયીની ફક્ત પહેલી લાઈન. અહીં સ્થાયીમાં ચાર લાઈન છે તો બે આવર્તનમાં દુગુન આવી જશે. કોઈ પણ લાઈન વધારવા કે ઘટાડવાની જરૂર નહીં પડે. અંતરામાં પણ સેમ રીતે આ જ રીતે કોઈ પણ લાઈન વધારવા ઘટાડવાની જરૂરત નહીં પડે, કારણ કે અંતરામાં પણ ચાર જ લાઈન છે એટલે બે આવર્તનમાં એનું દુગુન આવી જશે. દુગુનમાં એક આવર્તનમાં બે લાઈન આવી જોઈએ, એક માત્રામાં બે માત્ર આવી જોઈએ, એટલે એ રીતે આપણે દુગુન કરીશું. ચંદ્ર સીતા સતી અનુ
चौगुण पूरु थई जशे कारण के एक मात्रा मा चार मात्रा गावानी होय छे। तो आ रीते आपणे चौगुण करीशुं। पहली लाइन थाई लाइन मां गईशुं, पछी एनुं चौगुण करीशुं, पछी आपणे अंतरा जोईशुं। આપણે આ ધાધા દિંતા કિટ ધા દિંતા કિટ તક ગધિગન તાલ ચાલી રહ્યો છે, તો આ એની બીટ્સ છે 1 2 3 4। તો આ રીતે એની બીટ ચાલી રહી છે। 1 2 3 4 બોલી એટલે 1 2 3 4 માત્રા નહોતી, પણ આ રીતે એની બીટ ચાલી રહી છે। તેમાં 1 2 3 4 1 2 3 4 એઝ ઇફ કે તમે તાલ ત્રિતાલ ગાઈ રહ્યા છો, એ રીતે ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા। એક માત્રામાં આપણે ચાર માત્રા ગાવાની છે। દુગુણમાં એક માત્રામાં બે માત્રા ગાવાની હોય છે અને ચોગુણમાં એક માત્રામાં ચાર માત્રા ગાવાની હોય છે। તો પહેલી લાઈન આપણે ઠાય લઈને પહેલી માત્રાથી પછી ચોગુણ શરૂ કરીશું। છોડી શકો છો એક્ઝામમાં, કારણ કે સમ આવી ગયો છે, તો સમ પછી એકાદ અક્ષર એકાદ શબ્દ ગઈને તમે આખી લાઈન છોડી શકો છો અને પહેલી માત્રાથી ફરીથી ચાલુ કરી શકો છો। કારણ કે એક્ઝામમાં આપણું ગળું ખૂબ જ થાકેલું હોય છે, તો વચ્ચે રેસ્ટ લેવાની જરૂર પડે છે। તો આ રીતે આપણે રાજત એટલે કે કોઈ પણ ધ્રુપદ હોય એમાં કોઈ પણ એક શબ્દ હોય, જે પહેલો શબ્દ હોય એ લઈને તમે બ્રેક આપી શકો છો। પછી અંતરા ચાલુ કરતી વખતે અંતરાની પહેલી લાઈન સિંગલમાં ગાઈને પછી એનું દુગુણ ત્રિગુણ કે ચોગુણ જે લેવાનું હોય એ ગાઈ શકો છો। તો આપણે પહેલી માત્રાથી અંતરા ચાલુ કરીએ। તમને પસંદ આવ્યો હશે
હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હો તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલું બેલ આઇકોન પ્રેસ કરો અને ઓલ દબાવો જેથી તમને મારા બધા જ વિડીયોના નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળી રહે। તો આવા વધુ વિડીયોઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જય શ્રી કૃષ્ણ।